નમસ્કાર, સારસ્વત યાત્રા 123 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સુરત જિલ્લાની કામરેજ તાલુકાની સેગવા પ્રાથમિક શાળાના શિક્ષિકા પૂર્ણિમાબેન પટેલની વાત કરીએ. ધોરણ પહેલા અને બીજામાં એકમને અનુરૂપ ટકાઉ અને સુંદર અને લર્નિંગ આઉટકમ આધારિત એવા એમણે અનેક TLMનું નિર્માણ કર્યું છે. બધા જ TLMને સ્વ ખર્ચે લેમિનેશન કર્યા છે જેથી લાંબો સમય સુધી ઉપયોગમાં લઈ શકાય. વિદ્યાર્થી રફલી યુઝ કરે તો પણ એ ટકી રહે વર્ગખંડમાં. આ પ્રકારે ઉત્તમ એમણે સરસ કામ કર્યું છે. આ લોકડાઉનમાં માઇક્રોસોફ્ટ ટીમ્સથી વર્ચ્યુઅલ ક્લાસ એમણે જૂન મહિનાથી જ પહેલા બીજાના બાળકોને શરૂ કરી દીધા હતા અને આજે પણ નિરંતર એમના વર્ગો શરૂ છે. આ પ્રકારે તેઓ શિક્ષણનું કામ કરી રહ્યા છે. પોતે જે એકમ ભણાવે છે એ સતત થોડા દિવસ ચાલે. એકમ પૂર્ણ થયા પછી એની કસોટી લે છે, એનું નાનકડું પેપર બનાવે જેમાં વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પોથીના વર્ક જેવું કામ મળે. આ પ્રકારે એમણે ઉત્તમ કામ કર્યું છે. એમણે પ્રજ્ઞા વર્ગખંડ ખૂબ સરસ બનાવ્યો છે. એમની દિવાલો આકર્ષક છે, TLMથી ભરપૂર છે. વર્ગખંડની સજાવટ અને વર્ગખંડનું આકર્ષણ એટલું સારું છે કે વિદ્યાર્થીને બેસીને ભણવામાં રસ પડે. આ પ્રકારે ઉત્તમ વર્ગખંડની એમણે રચના કરી છે. સતત વાલીઓની મુલાકાત કરે છે, પ્રવાસ પર્યટન સતત સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ યોજા કરે છે. વિદ્યાર્થીઓને રમત દ્વારા શિક્ષણ મળે એ પ્રકારનો એમનો પ્રયાસ છે. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત બાળકોના મૂલ્યોનો વિકાસ થાય એ માટે સતત સાંસ્કૃતિક કાર્યક્રમો કરાવડાવે છે. તહેવારો અને ઉત્સવની ઉજવણી આ પ્રકારે સતત કામ કરતા કરતા પ્રત્યેક વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય એ માટે પોતે સતત પ્રવૃત્તિશીલ રહે છે. મુલાકાતો યોજવી, જુદા જુદા પ્રકારના નાટકો કરવા, ગીતો અભિનય ગીતો, જોડકણાઓ, માટીકામ, સ્ટ્રો અંતર્ગતનું કામ, આ પ્રકારે સતત પ્રવૃત્તિશીલ રહીને શિક્ષણમાં ઉત્તમ કામ કરતા પૂર્ણિમાબેનને ખૂબ ખૂબ અભિનંદન. પાટણ જિલ્લાની સાંતલપુર તાલુકાની ફાગલી પ્રાથમિક શાળાના શિક્ષક પંકજકુમાર ગોસ્વામીની વાત કરીએ. સતત ક્ષેત્રીય મુલાકાતો કરાવે છે. દાખલા તરીકે સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત પાળિયાઓની મુલાકાત, એમનો ઇતિહાસ એ શું છે એ સમજવા માટે વિદ્યાર્થીઓને પ્રયાસ કરે છે. આ પ્રકારે નિરંતર રીતે અવનવી ક્ષેત્રીય મુલાકાતો કરાવે છે. જે વિસ્તારમાં શાળા આવેલી છે કપરી અને કઠણ જમીન છે કે જ્યાં ખોદકામ કરી શકાય એમ નથી, લાલ માટી છે. જેસીબી લાવીને મેદાનમાં નાના મોટા વૃક્ષો વાવવાનું કામ એમણે સારી રીતે કર્યું છે. શાળાના સ્ટાફનો એમને પૂરતો સહકાર છે અને એમણે શાળાના પર્યાવરણને હરિયાળું બનાવવા માટે એક નવતર પ્રયોગ અને પ્રયાસ બંને કર્યું છે. એમના BRC ભવન દ્વારા એક આ લોકડાઉનમાં યુટ્યુબ ચેનલ ચાલે છે કે જેના દ્વારા વિવિધ વિષયના વિષય શિક્ષકો આવીને સમગ્ર તાલુકાના બાળકોને અભ્યાસ કરાવવાનું અને ઓનલાઈન એજ્યુકેશન અને યુટ્યુબના માધ્યમથી ભણાવવાનું એક આગોતરું મસ્ત આયોજન કર્યું હતું. આયોજનમાં પોતે પોતે એક વિષય શિક્ષક તરીકે જઈને એમણે સેવાઓ આપી છે. ગામમાં ઘણા બધા સોલારના પ્રોજેક્ટ છે, એમની સાથે જોડાઈને શાળાને એની વચ્ચે સાયુજ્ય બાંધીને શાળાના વિકાસ માટે એમણે ઉત્તમ પ્રયાસ કર્યો છે. આ પ્લાન્ટ દ્વારા શાળા વિકાસ એ એક એમનો પ્રયોગ રહ્યો છે. બાળકોને જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા થાય તો ઇનામો આપવામાં આવે છે, પ્રમાણપત્રો એનાયત કરવામાં આવે છે. ક્યારેક વાલીના હસ્તે પણ આ પ્રકારે પ્રમાણપત્ર આપીને વાલી શાળા અને બાળક બંને વચ્ચે સાયુજ્ય યોજાય અને એમને શાળામાં આવવું ગમે, બાળકને પ્રોત્સાહન મળે એ પ્રકારે તેઓ કામ કરી રહ્યા છે. પુસ્તકોનું સરસ મજાનું પ્રદર્શન યોજીને પ્રત્યેક વિદ્યાર્થીને પુસ્તક પરિચય એમણે આપ્યો હતો. મેદાનમાં બેઠા બેઠા રમી શકાય એવી રમતોનો પ્રયોગ પણ એમણે બાળકો સાથે કરીને વિદ્યાર્થીઓને આ પ્રકારે શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે. પ્રાર્થના સભામાં પોતે વિશેષ વાત રજૂ કરે છે જેને લઈને વિદ્યાર્થીઓમાં મૂલ્ય શિક્ષણ અને અનેરા પ્રયોગો થઈ રહ્યા છે. પાટણ જિલ્લાની સાંતલપુર તાલુકાની એક સક્સેસ સ્ટોરીનું આયોજન બન્યું હતું. અઠવાડિયે એમનું એક ઇન્ટરવ્યુ ગોઠવાતું હતું, એમાં પણ એમને એ અંતર્ગત સફળ શિક્ષણની ગાથામાં એમને સ્થાન મળ્યું છે. આ પ્રકારે ઉત્તમ કામ કરતા પંકજકુમારને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતના લાખો શિક્ષકો આ પ્રકારે ઉત્તમ કામ કરી રહ્યા છે. સૌને વંદન, અભિનંદન, આભાર.